الرحمن اللعين الرجيم بسم الله الرحمن الرحيم ولا حول ولا قوة إلا بالله العلي العظيم السلام عليكم ورحمة الله وبركاته સૌ પ્રથમ ગઈકાલે જરાક મારા ગુજરાતીના અક્ષરો અથવા શબ્દો ડિફિકલ્ટ લાગ્યા હશે તો આ વખતે હું એ ડિફિકલ્ટીને જરાક ઓછી કરી દઈશ ઇન્શાઅલ્લાહ પણ હવે તમારી સાથે હું લગભગ 4-5 અઠવાડિયા છું તો મારી અને તમારી બંનેની ગુજરાતી આપણે ઉપર કરી દઈશું ઇન્શાઅલ્લાહ તો ગઈકાલે આપણો સબ્જેક્ટ હતો સુરહ હુદ એની તફસીર આપણે કર્યા હતા પહેલી આયત તો આજે હું એક સમરી આપીશ પહેલી આયતની ને પછી આપણે બીજી અને ત્રીજી આયત ઉપર તફસીર કરશું ઇન્શાઅલ્લાહ તો અલ્લાહ સુબહાન વ તઆલા સુરહ હુદમાં બિસ્મિલ્લાહ રહમાન રહીમ શરૂ કરે છે અલીફ લામ રા એ હુરુફે કતઆત છે એટલે કે એ અક્ષરો બધા જુદા જુદી રીતે આપણે બોલીએ છીએ અલીફ લામ રા હવે એનું ઇલ્મ જે છે એ અલ્લાહ પાસે છે પછી એના પછી અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે આ કિતાબની જેટલી આયતો છે એ મજબૂત બનાવવામાં આવી છે અને પછી કહે છે કે આ આયતો મજબૂત બનાવવામાં આવી છે અને પછી ક્લિયર કરવામાં આવી છે એ હકીમ એટલે કે ઓલ વાઇઝ અને એ જાણકારી એટલે કે ઓલ નોલેજેબલ પરવરદિગાર તરફથી તો આમાં આપણે જોયા કે બે સિફતો આપણને મળે છે આ પહેલી આયતમાં પહેલી સિફત છે કે મજબૂત એનો મતલબ શું તો જ્યારે આપણે આયતોને જોશું કુરાનમાં તો જોશો અલગ અલગ સબ્જેક્ટ ઉપર આયતો હશે પણ એનો જે પાયો છે એનું જે ફાઉન્ડેશન છે એની જે રૂહ છે એ તૌહીદ ઉપર છે એટલે આયતોનો મકસદ જે છે એ તૌહીદ છે અને પછી બીજી સિફત જે છે એ અલ્લાહ સુબહાન વ તઆલા આયતમાં સમજાવે છે કે એ ક્લિયર કરે છે ક્લિયર કરવામાં આયતો આવી છે એનો મતલબ એમ કે જે આ તૌહીદ જે પાયો છે આયતનો એ બીજી આયતો એની તફસીર કરે છે આ આયતો તૌહીદની તફસીર કરે છે એટલે તમે જોશો તો આખું કુરાન જે છે એ આપણને ઓળખાણ આપે છે અલ્લાહ સુબહાન વ તઆલાની એટલે આ બે જો સિફતો આપણે સમજાઈ ગયું હોય તો આપણે હવે બીજી આયત ઉપર આપણે આગળ જઈએ બીજી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે અલ્લાહ સિવાય કોઈની ઇબાદત ન કરો તમે બેશક હું તેના તરફથી હું એટલે રસૂલ ખુદા તેના તરફથી તમને ડરાવનાર એટલે કે વોર્ન કરવા આવ્યો છું અને ખુશખબરી આપું છું ગુડ ન્યૂઝ આપું છું તમને એટલે આમાં આપણને બે પ્રિન્સિપલ મળે છે આ બે આ બીજી આયતમાં એ ક્યાં છે પહેલી પ્રિન્સિપલ આપણને બતાડે છે અલ્લાહ સુબહાન વ તઆલા કે અલ્લાહ સિવાય કોઈની ઇબાદત ન કરો મતલબ કે તમે તૌહીદને કબૂલ કરો અને શિર્કથી દૂર રહો હવે આ જે વર્ડ તે યુઝ કર્યું છે ઇબાદત ઇબાદતનો મતલબ શું ઇબાદતનો મતલબ એક એટલે એક ઇન્સાન એની પાસે જે કાંઈ છે જે કાંઈ છે એ અલ્લાહની તરફ મૂકી દે છે હી સરેન્ડર્સ હિમસેલ્ફ કમ્પ્લીટલી ટુ અલ્લાહ સુબહાન વ તઆલા એનું નામ ઇબાદત છે એટલે માબૂદ પાસે બધું મૂકી દે છે સરેન્ડર કરે છે એટલે એક બાજુ અબ્દ છે સર્વન્ટ એક બાજુ માબૂદ છે પરવરદિગાર જ્યારે અબ્દ એને સરેન્ડર કરે છે એ કહેવાય ઇબાદત સમજ પડી અબ્દ માબૂદ ઇબાદત હવે તમે માબૂદ પરવરદિગાર ન હોય અલ્લાહ સુબહાન વ તઆલા ન હોય પણ કોઈક બીજો જો હોય એનો મતલબ શું થયો કે તમે શું કર્યા શર્ક એટલે હવે અલ્લાહ સુબહાનનો પ્રિન્સિપલ સમજાઈ ગયું તૌહીદ ઉપર રહો કબૂલ કરો અને શિર્કથી દૂર રહો શિર્ક બે જાતના છે શિર્કે અકબર અને શિર્કે અસગર શિર્કે અકબરમાં ફોર એક્ઝામ્પલ અમે શિર્કનો સબ્જેક્ટ બહુ મોટો છે પણ હવે આપણને 20 મિનિટ આપવામાં આવી છે એટલે આ ટ્રાય એન્ડ ડુ એઝ મચ એઝ આઈ કેન
શિર્ક અકબરનો મતલબ એમ કે ફોર એક્ઝામ્પલ તમે દુઆ કરો તો તમારી દુઆ અલ્લાહની ન હોય પણ કોઈ ઇન્સાનની હોય તો એ શિર્ક કહેવાય. શિર્ક એ ગુનાહ કબીરા છે બાય ધ વે, તો એ શિર્ક કહેવાય. બીજું કે તમે ઇબાદત કરો તો તમે ઇબાદત અલ્લાહની ન કરો, કોઈ બીજાની કરો, એ શિર્ક કહેવાય. તમે જ્યારે નિયત કરો ઇબાદત કરવાની, એ નિયત અલ્લાહની ન હોય પણ કોઈ બીજાની હોય, એને શિર્ક કહેવાય. પછી જે વધારેમાં વધારે આપણને બહુ મુસીબત આપે છે એ શિર્ક એવું છે કે જે શિર્ક ખફી છે, હિડન. એટલે તમારી નફ્સ, નફ્સ એટલે કે સોલ, તમારી નફ્સ વેચાઈ ગઈ હોય તમારા ડિઝાયર્સને. આપણા ડિઝાયર્સને એટલે કે યસ ડિઝાયર્સને આપણે જ્યારે આપણું નફ્સ વેચી નાખ્યું હોય ત્યારે એવી હાલતમાં આપણે આવી જઈએ છીએ કે આપણને ખબર પણ નથી પડતી કે આપણે આ ડિઝાયર્સ ખુદા બનાવી નાખ્યા છે. એટલા ગફલામાં આવી ગયા હોય, અને જ્યારે એ ગફલામાં આવી ગયા હોય દેટ મીન્સ દેટ યુ હેવ મેડ યોર ડિઝાયર્સ યોર ગોડ. એ ખૈર એ છે શિર્ક ખફી. એ એવી વસ્તુ છે કે એ એવી રીતે તમારા નફ્સ ઉપર ફેલાઈ જાય છે, તમારા સોલ ઉપર ફેલાઈ જાય છે કે જેવી રીતે કાળી કીડી કાળી રાતના કાળા પથ્થર ઉપર ચાલતી હોય, આપણે જોઈએ ન શકે. એટલે આ બીજું પ્રિન્સિપલ શું છે? આ પહેલું પ્રિન્સિપલ આ છે કે તમે શિર્કથી દૂર રહો અને તૌહીદથી કબૂલ, તૌહીદને કબૂલ કરો. એકચ્યુઅલી સુરત નિશામાં 48મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે હું શિર્કનો જે ગુનાહ છે ને એ માફ નહીં કરું, તે સિવાય ઇન્સાન જે મારી પાસે ગુનાહની માફી માગશે અને અલ્લાહની જે ઈચ્છા હશે તો એ માફી કરી દેશે, પણ શિર્કનો ગુનાહ માફી નહીં થાય. તો આ એક વસ્તુ, આ એક પ્રિન્સિપલ. બીજું પ્રિન્સિપલ જે આપણને મળે છે આ બીજી આયતમાંથી આ છે કે અલ્લાહ કે એ આયતમાં છે કે રસૂલ ખુદા કહે છે કે બેશક હું આવ્યો છું તમને વોર્ન કરવા, ડરાવવા અને ખુશખબરી આપવા માટે, ગુડ ન્યૂઝ આપવા માટે. તો એમાં કયું પ્રિન્સિપલ છે કે જે આપણે એનાથી ઓળખીએ, એ પ્રિન્સિપલને ઓળખીએ? બાય ધ વે ગુજરાતીમાં પ્રિન્સિપલને શું કહેવાય? સિદ્ધાંત. વોકેબ્યુલરી કરી નાખો તમે, સિદ્ધાંત છે આ, બીજું સિદ્ધાંત છે, બરાબર કે નહીં? બીજું પ્રિન્સિપલ આ છે કે રિસાલત ઓફ રસૂલે ખુદા ને તમે કબૂલ કરો. હવે આમાં બે વસ્તુઓ આવી ગઈ છે. જ્યારે આપણે કહીએ છીએ તૌહીદ કબૂલ કરો અને રિસાલત કબૂલ કરો, એટલે કે તમે તૌહીદની એટલે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની ઇતાઅત કરો અને રસૂલે ખુદાની ઇતાઅત કરો. જ્યારે આ ઇતાઅત કરશો ત્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા શું કહે છે આપણને? આપણે કેટલું, આપણે કેટલા નસીબદાર છીએ જો આપણે ઇતાઅત કરતા હોય, કે સુરત નિશામાં વર્સ 69માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને કહે છે કે તમે અલ્લાહની ઇતાઅત કરો, તમે રસૂલ ખુદાની ઇતાઅત કરો, જો કરશો તો તમે એવા સાથીઓ આપીશ. કેવા સાથીઓ આપશે? પૈગંબર, અંબિયા, સિદ્દીકીન, શહીદ અને સાલેહીન. આ ચાર સાથીઓ ની સાથે તમને રાખીશ. અને પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે કેવા સાથીઓ તમને મળ્યા છે આ ઇતાઅત કરવાથી. સમજ પડી? ડિફિકલ્ટ નથી ને? ઓકે, આગળ વધીએ આપણે. ઓકે, આપણે બે પ્રિન્સિપલ, આ બીજી આયતના. હવે આપણે ત્રીજી આયત ઉપર જઈએ. ત્રીજી આયત શું કહે છે આપણને? ત્રીજી આયત કહે છે, સમજાવે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કે તમે તમારા રબ પાસે તમારા ગુનાહોની માફી માગો. આ એક. બીજું કે તે પછી, તેના પછી તમે એના તરફ પાછા ફરો, જેથી કરીને તમારે જે સમય એટલે કે આ ટાઈમ જે દુનિયામાં તમારી ઉંમરનો ટાઈમ છે, અહીંયા જે નક્કી કરેલો ટાઈમ છે, એ તમારા માટે ફાયદો લઈ આવે. હું સમજાવીશ. પછી બોલે છે, પછી કહે છે કે દરેક ઇન્સાનને એના સ્ટેટસ પ્રમાણે એને બેનિફિટ મળશે, બદલો મળશે. અને છેલ્લું છે કે જે માણસ એનું મોઢું અલ્લાહ તરફથી, અલ્લાહ સામેથી ફરાવ્યું હોય, ફેરવ્યું હોય, તો અને રસૂલ ખુદા કહે છે કે એ મહાન દિવસથી હું જે અઝાબ રાખવામાં આવ્યો છે એ મહાન દિવસ છે, એનાથી હું ડરું છું.
એનાથી હું ડરું છું. એટલે રસૂલ ખુદા કહે છે એનાથી હું ડરું છું, એનો મતલબ આપણને સમજાવવા માગે છે કે અઝાબ કેવો હશે. તો આને એનાલાઇઝ કરે, એમાં બે પ્રિન્સિપલ છે. પહેલી વસ્તુ છે કે તમે તમારા રબ પાસે જઈને માફી માગો, એટલે ઇસ્તગફાર કરો. ઇસ્તગફારનો શબ્દ એનો મૂળ જે શબ્દ છે એ ગફરથી આવ્યો છે. ગફરનો મતલબ શું? પ્રોટેક્શન. પ્રોટેક્શન એટલે કે તમે જ્યારે કોઈને પ્રોટેક્ટ કરો ને, તમે જ્યારે કંઈ ઢાંકી દો ને, તો તમે ગંદકીથી બચો, એનો મતલબ એમ થાય છે. જ્યારે આપણે ઇસ્તગફાર કરીએ, આપણે અલ્લાહની માફી માગીએ, ત્યારે આપણે પોતાને પ્રોટેક્ટ કરીએ છીએ. શેનાથી? ગુનાહોની ગંદકીથી. એટલે કે જો આપણે જે ગુનાઓ કરી નાખ્યા હોય એના ઇફેક્ટ્સ હોય છે, એના કોન્સિક્વન્સીસ હોય છે, કે જે કોન્સિક્વન્સીસ આપણને જ અપનાવવા પડે છે. પણ જ્યારે આપણે ઇસ્તગફાર કરીએ છીએ ત્યારે આપણે પ્રોટેક્શન મળે છે, આપણે પોતાને પ્રોટેક્ટ કરીએ છીએ. એટલે પહેલો પ્રિન્સિપલ જે છે ઇસ્તગફારનો છે. અલ્લાહ સુબહાનહુ તઆલાની મરસી તમે જુઓ, દયા જુઓ, કહે છે કે તમે ઇસ્તગફાર કરો, તમે તમારા રબ પાસે માફી માગો. પછી કહે છે કે માફી માગ્યા પછી તમે તેની પાસે તરફ ફરો, તમે તોબા કરો. ઇસ્તગફાર પછી તોબા. તોબાનો મતલબ ક્યાંથી, શબ્દ ક્યાંથી આવે છે? તાબા, એટલે કે ટુ ટર્ન. ટુ ટર્ન અવે ફ્રોમ ધ સિન્સ એન્ડ ટુ ટર્ન ટુવર્ડ્સ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. તો આપણે કેવી રીતે એની પાસે જઈશું? આપણે જ્યારે કહીએ તોબા કર, તોબા કર, એટલે આપણે આમ કરીએ, બરાબર ને? તોબા 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 તોબા, એ તોબા નથી. તોબાનો મતલબ આ છે કે તમે તમારા નફ્સને શણગારો. બ્યુટિફાય યોર સોલ વિથ ધ વેલ્યુઝ ઓફ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. જ્યારે તમે એની તરફ જતા હો ત્યારે તમારા સોલને, તમારા નફ્સને હવે શણગારતા જાઓ. ગુનાની માફી માગી લીધા, હવે તમારા નફ્સને તમને સુધારવાનું છે. તો એ આપણે કેવી રીતે સુધારશું? જ્યારે આપણે આપણા નફ્સને શણગારશું, વેન વી બ્યુટિફાય અવર નફ્સ વિથ ધોઝ વેલ્યુઝ દેટ અલ્લાહ સુબહાનહુ વ તઆલા રેકમેન્ડ્સ. એટલે કે આપણે આપણા પોતાના નફ્સને પછી બ્યુટિફાય કરે છે, આપણે શણગારે છે. એ શણગારી કરીને અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે આપણે પહોંચીએ છીએ. આ બે પ્રિન્સિપલ, ઇસ્તગફાર ને તોબા, બે પ્રિન્સિપલ બીજી આયતમાં, બે પ્રિન્સિપલ ત્રીજી આયતમાં. પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ ત્રીજી આયતમાં તમને કહે છે કે દરેક ઇન્સાનના દરજ્જાવાળા જે ઇન્સાન છે એના દરજ્જા પ્રમાણે તમને હું બદલો આપીશ. એટલે કે તમારા સ્ટેટસ પ્રમાણે હું તમને એનો બદલો આપીશ. અને જે મોટું ફેરવશે એના માટે એક મોટો અઝાબ છે. આ વોર્નિંગ છે. પછી પણ આ ચાર પ્રિન્સિપલ જે છે એ આપણા માટે આ પ્રિન્સિપલ અપનાવવા જેવા છે. મેં તમને સમજાવ્યું હતું કે આ હવે આ પ્રિન્સિપલ જ્યારે આપણે જોઈએ, આપણે જ્યારે ચાર પ્રિન્સિપલ ઉપર કામ કરીએ, તો ઘણી વખતે એવી રીતે બનીએ છીએ કે જુદા જુદા ઇન્સાનો છે. અહીંયા કેટલા ઇન્સાનો છે આપણે? 100-200 હશું, 200 જેવી દુનિયાઓ. તમારા બધાના મગજમાં જુદી જુદી દુનિયાઓ છે. હું જે કાંઈ બોલું છું તમે જુદી રીતે ઇન્ટરપ્રિટ કરશો, તમે જુદી રીતે ઇન્ટરપ્રિટ કરશો, તમે જુદી રીતે ઇન્ટરપ્રિટ કરશો. આ 200 દુનિયા મને, હું મારી સામે છે. એટલે જ્યારે તમે આ ચાર પ્રિન્સિપલને પણ અપનાવશો તો તમારી ક્વોલિટીઝ જુદી હશે, તમારી ક્વોન્ટિટીઝ જુદી હશે, અપનાવવાની રીત જગ્યા. તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે, વ તઆલા કહે છે કે જેની ક્વોલિટી પ્રમાણે હું તમને એનો દરજ એને એનો એનો બદલો આપીશ. સારી ક્વોલિટીનો સારો બદલો મળશે, નીચી ક્વોલિટીનો નીચે બદલો મળશે. પણ અલ્લાહ જસ્ટ છે, ન્યાયવાળો છે, એ તમને બદલો જરૂર આપશે. બરાબર કે નહીં? અને જો તમે અલ્લાહથી મોઢું ફેરવશો તો પછી અઝાબ તમારા માટે છે. હવે એક વસ્તુ ઉપર આપણને ધ્યાન મને તમારું ખેંચવું છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા, જે કે મને ગઈકાલે તમને કહેવું હતું ભૂલાઈ ગયું, કુરાનમાં હંમેશા આપણને યાદી અપાવે છે કે તમે થિંક નથી કરતા, તમે વિચાર નથી કરતા, તમે તદબ્બુર નથી કરતા, તમે તફક્કુર નથી કરતા, તમે તવસ્સુમ નથી કરતા. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણા માટે. જો જ્યારે આપણે આ ચાર આયત, આ ત્રણ આયત આજે આપણે શીખ્યા, બરાબર કે નહીં? ઇન્શાઅલ્લાહ. તો એના ઉપર આપણે પહેલાં વિચાર કરવું જોઈએ. એને કહેવાય તદબ્બુર, વિચાર કરો. જ્યારે એ વિચાર આપણે ઊંડાણમાં લઈ જઈએ, ઊંડાણમાં, એને કહે તફક્કુર, કોન્ટેમ્પ્લેશન.
અને એ વિચારણા જ્યારે ઊંડાણમાંથી જ્યારે આપણે એના ઉપર રિફ્લેક્ટ કરીએ, આપણે કહીએ તવસ્સુમ, રિફ્લેક્ટ કરીએ, એનો મતલબ એમ થાય છે કે તમે પછવાડે પાછા જાઓ, તમે જુઓ તમે ક્યાં ઊભા છો અને તમે તમારા પોતાને એનાલિસિસ કરો કે ભાઈ હું આ ચાર પ્રિન્સિપલ ઉપર કામ કરું છું અને જો ન કરતો હોઉં તો તમે ચેન્જ થાઓ. એવી રીતે આપણે આપણામાં તબદીલી લઈ આવી શકીએ છીએ. સમજ પડી? વિચાર કરો, ઊંડાણમાં વિચાર કરો, પછી રિફ્લેક્ટ કરો કે હું ક્યાં ઊભો છું. હું અલ્લાહ સુબાનો ઉતારાની સામે આવી રીતે ઊભીશ જે ગુનાથી કર્યો છું, ગુના આટલા બધા કર્યો છે, હું આઈ મસ્ટ ચેન્જ. સુરેહુદમાં આ ખાલી ત્રણ આયતમાં આપણને ચાર પ્રિન્સિપલ મળ્યા. પહેલો પ્રિન્સિપલ એ હતો કે તમે તૌહીદને કબૂલ કરો, શિર્કથી દૂર રહો. બીજો પ્રિન્સિપલ હતો કે રસૂલ ખુદાની રિસાલતને એક્સેપ્ટ કરો. ત્રીજો પ્રિન્સિપલ એ હતો કે ઇસ્તગફાર કરો, માફી માગો, અલ્લાહ દયાળુ છે, દયા કરનાર છે. અને ચોથું શું હતું? તોબા કરો. માશાલ્લાહ, એલર્ટ છે, તોબા કરો. છેલ્લો પોઈન્ટ મને જે આપો છે, ઓ સુરે હુદમાં આ તમને પ્રેક્ટિકલ ટાઈમ ટેબલ આપે છે અલ્લાહ, આ પ્રેક્ટિકલ પ્રોસેસ આપે છે અલ્લાહ સુબહાન વ તઆલા કે તમે અપનાવો તમારા જીવનમાં, તમારી લાઈફમાં. છેલ્લો પોઈન્ટ મને જે આપણે ટાઈમ છે કે છેલ્લો પોઈન્ટ મને તમને આપું છે આ છે કે જ્યારે પૈગંબર આપણને જ્યારે વોન કરીએ છીએ, ચેતવણી આપે છે, વોન ડરાવવાનું, ચેતવણી આપવાનું, આ બધું એક જ કોર છે. તો જ્યારે આપણને ડરાવે છે કે આપણને ચેતવણી આપે છે કે વોન કરે છે, ત્યારે વોર્નિંગ બંને મુસલમાન અને નોન મુસલમાનને આપે છે. એટલે કે ડિસ્ટિંક્શન નથી કરતા કે આ બધા ઇન્સાનોને આપે છે વોર્નિંગ કે તમે જો ગુનાના કામ કરશો ને તો તમારા માટે અઝાબ છે. પણ જ્યારે જન્નતનો ખુશખબરી આપે છે ત્યારે બે શરત નાખે છે. પહેલી શરત છે કે એની ઈમાનની, કે તમે મારા ઉપર ઈમાન લઈ આવો. અને બીજી શરત છે કે અમલે સાલે. આ બે વસ્તુ જો તમારી પાસે હોય, એક ઈમાન ઓફ અલ્લાહ સુબહાન વ તઆલા અને બીજી વસ્તુ જે તમારી પાસે હોય કે તમે અમલે સાલે કરતા હો, તો આ રસૂલ ખુદા કહે છે કે હું તમને આ ખુશખબરી આપું છું અલ્લાહ તરફથી કે જન્નત ઇઝ યોર્સ. અસલામ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુ. હવે આ તો સમજ પડી નહીં, મને ત્યાં ઊભા નહીં રાખતો કોઈ. ઓકે, આપણે છે ને અલ્લાહ પાસે દુઆ માંગીએ કે આ નાની સરખી મજલિસને, લેક્ચરને અલ્લાહ આપણે તોફિકાત બધાને આપે. ઇલાહી આમ. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુ. હા, હું કુરાન માંથી પડીશ, તમે મને મારી ભૂલ થઈ તો બને કયો ક્યાં કુરાન આપો તો પડી જશે. મને જરાક અક્ષર જરાક સરા હોય તો. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલિફ લામ રા, કિતાબુન ઉહકિમત આયાતુહુ સુમ્મા ફુસ્સિલત મિન લદુન હકીમિન ખબીર. અલ્લા તઅબુદુ ઇલ્લાલ્લાહ ઇન્નની લકુમ મિન્હુ નઝીરુ વબશીરા. મારી ભૂલ હતી ક્યાં? ઓકે, તો આજે વધારે પડું.